વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની અંદર સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 4 ની મેં રકમ લખી છે, એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 -2 -3 -5 3 -2 અને 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો, અહીંયા આપણને ચતુષ્કોણ આપ્યો છે, ચતુષ્કોણના 4 શિરોબિંદુના યામ આપ્યા છે. આ રીતનો ચતુષ્કોણ થાય એમાં આપણે પહેલું શિરોબિંદુ છે એને આપણે કહી દઈએ A, એના યામ લખી નાખીએ -4 -2. બીજું શિરોબિંદુ છે B, એના યામ -3 -5. ત્રીજું શિરોબિંદુ છે C, એના યામ 3 -2 અને ચોથું શિરોબિંદુ છે ડી, એના યામ 2 3. હવે મિત્રો, આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતતા પહેલાં આપણે આ રીતના એને એક બે ભાગ કરી નાખીએ. એટલે મિત્રો, અહીંયા બે ત્રિકોણ દેખાય તમને. આ પ્રથમ ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ. તો આપણે ત્રિકોણ ક્ષેત્રફળનું સૂત્ર અને એના દાખલા આપણે આગળના પીરિયડમાં જોયા હતા. આજે આપણે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એ આપણે શીખીએ છીએ. તો મિત્રો, અહીંયા બે ત્રિકોણ દેખાય છે, તો પહેલા ત્રિકોણનું બીજા ત્રિકોણનું બેનું ક્ષેત્રફળ મેળવી લેવાનું, ત્યાર પછી બે ક્ષેત્રફળનો સરવાળો કરી લેવાનો, એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ જાય. તો અહીંયા આપણે નામ આપીએ, અહીં એ -4 -2, બી -3 -5, સી 3 -2. ત્રિકોણ ABCના શિરોબિંદુ O છે. તો આ ત્રિકોણના શિરોબિંદુ થયા, માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1 આ. મિત્રો, અહીં આપણે A, B અને C આ એના યામ છે ને આપણે કહી દઈએ X1 Y1, આને આપણે X2 Y2, આને આપણે X3 અને Y3 નામ આપી દઈએ. ઉપર મેં લખ્યું છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, 1x1 Y1 - Y2. તો મિત્રો, X1 એટલે -4, Y2 - Y3, Y2 આપણી પાસે -5 અને Y3 આપણી પાસે -2 છે. અહીંયા માઇનસ અને Y3 -2 છે, એટલે -+. અહીંયા માઇનસ આવે પણ Y3 -2 છે, એટલે -+2 +. હવે આપણે X2, તો આપણી પાસે X2 છે -3. Y3 - Y1, Y3 આપણી પાસે -2 ઓછા Y1. મિત્રો, Y3 - Y1, Y1 આપણી પાસે -2 છે, એટલે અહીં -2 થઈ જાય. અહીંયા માઇનસ છે એટલે અહીં માઇનસ હોય એટલે પ્લસ થઈ જાય +. હવે આપણે X3, તો X3 મિત્રો આપણી પાસે 3 છે, 3. Y1 મિત્રો આપણી પાસે -2 ઓછા. Y2 આપણી પાસે -5 છે, આ ઓછા અને અહીંયા ઓછા એટલે -5 1 આ -4 વત્તે ઓછે ઓછા 5 માંથી 2 જાય, વત્તે ઓછે ઓછા 5 માંથી 2 જાય એટલે -3 વત્તે ઓછે ઓછા 2 માંથી 2 જાય એટલે 0 વત્તે ઓછે ઓછા 5 માંથી 2 જાય એટલે 3 1 -4 અને -3 ઓછે ઓછે વધતા 4 3 12 -3 × 0 0નો કોઈ સાથે ગુણાકાર એટલે 0 3 3 9
बार वत्ता नौ, बार में नौ नाखी एटले एकवीस, एकवीस भांगा बे एकम। आ बार वत्ता नौ एटले एकवीस, एकवीस गुणा वन आप एटले एकवीस बाय टू। आपने मड़ी गयो त्रिकोण एबीसी क्षेत्रफल। हवे बीजो त्रिकोण देखाय ए डी सी, तो अपने त्रिकोण एडीसी क्षेत्रफल मेळवीए। त्रिकोण ए डी सी माटे एना एम थाय आपणे अहीं लिखा छे माइनस चार माइनस बे, बीना एम थाय डी, डीना एम थाय बे त्रण, अने सीना एम थाय त्रण माइनस बे। आ रीतना मित्रों याम थाय। हवे आपणे याद रही एटले दाखलामां किंमत मूकवाने एक्स वन वाई वन कही दई, अने एक्स टू वाई टू, अने एक्स थ्री, अने आने वाई थ्री कही दई। हवे त्रिकोण एडीसी नुं क्षेत्रफळ, त्रिकोण एडीसी नुं क्षेत्रफळ वन आ मित्रों आपणे अहीं सूत्रनी अंदर एक्स वन, तो पहला एक्स वन छे आपणी पास माइनस चार, काउसमां वाई टू ओछा वाई थ्री, वाई टू अपनी पास त्रण ओछा वाई थ्री, वाई थ्री अँ माइनस बे छे अने अहीं माइनस एटले प्लस बे, आ माइनस बे छे अने अहीं माइनस एटले प्लस। हवे एक्स टू प्लस एक्स टू, एक्स टू अपनी पास मित्रों बे, एक्स टू अपनी पास बे। हवे सूत्र माध्यम जोयुं छे वाई थ्री ओछा वाई वन, वाई थ्री छे अपनी पास माइनस बे ओछा वाई वन, वाई वन माइनस बे छे, आ माइनस ने अहीं माइनस एटले आपणे लखीए प्लस बे। હવે એક્સ થ્રી, એક્સ થ્રી આપણી પાસે ત્રણ, વાય વન ઓછા વાય ટુ, વાય વન છે માઇનસ બે અને ઓછા વાય ટુ છે આપણી પાસે ત્રણ। હવે સાદરૂપ દઈ દઈએ, વન આ માઇનસ ચાર, આ ત્રણ વત્તા બે એટલે પાંચ, અહીંયા બે વત્તા બે અને ઓછા બે, વત્તે ઓછે ઓછા, બેમાંથી બે જાય એટલે ઝીરો, ત્રણ ઓછા બે અને ઓછા ત્રણ એટલે ઓછા પાંચ, વન આવે ચાર ગુણ્યા પાંચ, ઓછા ચાર ગુણ્યા પાંચ ઓછા છે એટલે ઓછા, ચાર ગુણ્યા પાંચ એટલે વીસ, બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો, ઓછા ત્રણ પાંચ પંદર, ત્રણ પાંચ પંદર પણ વધે ઓછે ઓછા એટલે ઓછા પંદર, વન આવ મિત્રો ઓછા વીસ ને ઓછા પંદર, ઓછા વીસ અને ઓછા પંદર એટલે ઓછા પાંત્રીસ। હવે પાંત્રીસ ગુણ્યા વન આપ એટલે માઇનસ પાંત્રીસના છેદમાં બે। હવે મિત્રો ક્ષેત્રફળ ક્યારે ઋણ ન હોય, ક્ષેત્રફળ ક્યારે ઋણ હોય નહીં, અહીંયા એવું માઇનસ પાંત્રીસના છેદમાં બે એટલે એને આપણે માનાંકમાં મૂકી અહીં લખી નાખીએ ક્ષેત્રફળ ઋણ ન હોય, ક્ષેત્રફળ ઋણ હોય નહીં, માટે આપણે એને માનાંકમાં કરીને પ્લસ કરી નાખીએ ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ માનાંકમાં માઇનસ પાંત્રીસના છેદમાં બે એટલે અહીંથી જે પાંત્રીસના છેદમાં બે એકમ। હવે આ બે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું। હવે આ આકૃતિમાં જોવો તો પહેલા ત્રિકોણનું અને બીજા ત્રિકોણ આ બે ક્ષેત્રફળને ભેગા કરો, પહેલા અને બીજાને બે ક્ષેત્રફળને ભેગા કરી લાખે શું બને ચતુષ્કોણ, તો આપણે લખીએ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ। હવે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપ્યું છે એકવીસના છેદમાં બે, અને એડીસી ક્ષેત્રફળ પણ મેળવ્યું પાંત્રીસના છેદમાં બે, પાંત્રીસના છેદમાં બે, આ બેનું ટોટલ લસા લઈએ એટલે બે આવશે, બેના છેદમાં બે છે કોઈને કંઈ ગુણવું પડશે નહીં, એકવીસ વત્તા પાંત્રીસ, એકવીસ અને પાંત્રીસનો સરવાળો કરીએ તો પાંચ ને એક છ, ત્રણ ને બે પાંચ, નીચે બે, છપ્પનના છેદમાં બે એકમ। તો અહીંયા ચતુષ્કોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવ્યું છપ્પનના છેદમાં બે એકમ, પહેલાં તમારે
બે ભાગ કરી નાખવાના એટલે બે ત્રિકોણ બનશે, પહેલા ત્રિકોણનું અને બીજા ત્રિકોણનું એ બે ક્ષેત્રફળ મેળવી બેનો શું કરવાનો સરવાળો કરવાનો.